धोरण 11 कॉमर्स विषय अर्थशास्त्र प्रकरण में मूलभूत ख्यालों में संकल्पना आगर अर्थशास्त्र की अंदर बीजा चैप्टर की अंदर आप मूलभूत ख्यालों में जो गया किंमत मूल्य वस्तु सेवा संपत्ति कल्याण त्यारबाद उत्पादन साधनों जो गया हम जो आप व्यापार चक्र तो व्यापार चक्र एट शू व्यापार चक्र में होता परिवर्तन आगे जो गया था कि व्यापार चक्र में आर्थिक परिवर्तनों आया करे एनी ऊपर थी व्यापार चक्र ने व्याख्या आपवामां आवी छे व्यापार चक्र तमे बधा चक्र शब्द सांभळ्यो हशे चक्र एटले शुं गोल सर्कल एना पर चक्र कही सुदर्शन चक्र कोई पण गोल जो फर्या करती हो एनी धरी नी आसपास फर्या करती हो धरी ने मुख्य बिंदु नी आसपास फर्या करे छे एने आपणे चक्र तरीके ओळखीए अहींया आगळ व्यापार चक्र नो सवाल छे व्यापार चक्र व्यापार एटले व्यापार आगळ विगत व्यापार नी अंदर आर्थिक परिवर्तन आव्या करता हो व्यापार क्या थतो होय छे तो अर्थतंत्र अने आ अर्थतंत्र छे तो तेमां परिवर्तन आवे आ परिवर्तन छे एने एनी अंदर प्रोफेसर हेबलर एवुं कहे छे कि सारा अने खराब परिवर्तन एटले व्यापार चक्र परिवर्तन एटले व्यापार चक्र सारा अने खराब परिवर्तन एटले व्यापार चक्र सारा एटले शुं अने खराब एटले शुं व्यापारनी भाषामां छे व्यापारमां सारी वस्तु शू एटले के नफो तमने नफो प्राप्त थाय नफो वधतो जाय एटले सारा परिवर्तन अने बीजू खराब परिवर्तन तो खराब परिवर्तन शू एटले नफो घटतो जाय अथवा एक जग्याए नुकसान थवानी शक्यता रहेली छे एने खराब परिवर्तन कहे छे એટલે હોટલ શું કે છે આ હેબલર સારા અને ખરાબ તબક્કા હોટલ એવું કે છે કે સારા અને ખરાબ તબક્કા માનવ જીવનમાં હંમેશા પરિવર્તન આવ્યા કરે છે સમાજમાં પણ પરિવર્તન આવ્યા કરે છે અને ગુજરાતનો એક નિયમ છે ગુજરાતનો એક નિયમ છે પરિવર્તન એ સંસારનો નિયમ છે પરિવર્તન શબ્દથી વાક્ય છે અત્યારે આપણી જિંદગીમાં કેટલું પરિવર્તન આવી ચૂક્યું છે અત્યારે હું તો એમ કહીશ કે માત્ર માનવ જીવનમાં નહીં સમાજમાં નહીં અર્થતંત્રમાં નહીં વિશ્વમાં દરેક જગ્યાએ અત્યારે પરિવર્તન આવી ચૂક્યું છે આપણું જીવન જો અત્યારે માનવીનું જીવન જે 22મી માર્ચ પહેલા હતું એવું છે ખરું ના એટલે એમ કહી શકીએ આપણે વિશ્વની કોઈ ખબર નથી આપણને પણ ભારતની અંદર 22મી તારીખે જનતા કર્ફ્યુ લાગ્યો એની પહેલા ભારતમાં જેવું હતું એવું ભારત અત્યારે છે ખરો એટલે કે સમાજમાં માનવીમાં અર્થતંત્રમાં દરેકમાં અત્યારે પરિવર્તન આવી ચૂક્યા છે જે કીધું સંસાર
પરિવર્તન, સારમાં પરિવર્તન નિયમો છે એ આપણે જોયું, અનુભવી શકીએ છીએ આપણે પરિવર્તન. તો અહીં મૂળ વસ્તુ તો એ જ થાય છે, હેબરલ કે હોર્ટમેન બંનેનું તાર એક જ નીકળે છે. પેલા પરિવર્તન શબ્દ આપે છે અને તબક્કા શબ્દ આપે છે. જીવનમાં હંમેશા વારાફરતી વારાફરતી તબક્કા આયા થતા હોય છે. પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો. તો પેલા એને પરિવર્તન શબ્દ આપે છે. મૂળ બંને જેવું કે છે સારા અને ખરાબ. સારો પરિવર્તન એટલે કે નફાની પરિસ્થિતિ, વ્યાપારની શબ્દ છે. એટલે ખરાબ એટલે નફો ઓછો કે નુકસાનની પરિસ્થિતિ. આવું કયા કારણે થાય છે તો એના માટે જોઈએ આપણે કે આવું થવાનું કારણ શું છે. આર્થિક ઉથલ પાથલ. અત્યારે તમે જુઓ કેટલી આર્થિક ઉથલ પાથલ થઈ છે કે આર્થિક એટલે નાણું એટલે પૈસા, પૈસાની કેટલી ઉથલ પાથલ થઈ છે. દરેક વ્યક્તિ અત્યારે પૈસાની બૂમાબૂમ કરે છે. કેટલાકને કદાચ આનાથી ફાયદો થયો, પણ મોટા ભાગના આનાથી નુકસાન થયું છે. કારણ અર્થતંત્રમાં રૂપિયો ફરતો રહેવો જોઈએ. આગળ ભણીશું આપણે આવકનો ચક્રીકા પ્રવાહ જે આવે છે અગર પ્રકરણ એમાં કે અર્થતંત્રમાં રૂપિયો એટલે કે નાણું ફરતું રહેવો જોઈએ. ફરતું રહેવું જોઈએ એટલે ગોળ ગોળ ફરવું જોઈએ એવું નહીં. પહેલા સાધનોના માલિક પાસે સાધનો ખરીદવા માટે, એ સાધનો લીધે પછી ઉત્પાદક પાસે, ઉત્પાદક પાસેથી કર્મચારી પાસે, અને કર્મચારી પાસેથી વેપારી પાસે, અને વેપારી પાસે ઉત્પાદક પાસે ફર્યા કરે ચક્ર. તો અહીં વ્યાપાર ચક્રની વાત છે. તો અર્થતંત્ર તમારે ચલાવવું હોય, અર્થતંત્ર વ્યવસ્થિત ચલાવવું હોય તો રૂપિયો ફરતો રહે તો અર્થતંત્ર ચાલે. આ 3 મહિનામાં રૂપિયાનું ફરવાનું કાર્ય એકદમ મંદ પડી ગયું. માત્ર સ્વાસ્થ્ય સેવા સિવાય બીજી કોઈ પ્રકારની મહદત છે સેવા ઓછી જોવા મળશે. માત્ર સ્વાસ્થ્ય સેવા ઉત્પાદન પ્રમાણે નહીં મળે. એનો મતલબ આ સમય દરમિયાન આર્થિક ઉથલ પાથળો થઈ નહીં. જેને આ તબક્કો કહી અર્થતંત્રનો એક ખરાબ તબક્કો કહેવાય. તો અહીંયા આગળ વ્યાપાર ચક્રમાં આર્થિક ઉથલ પાથળ થતી હોય છે તો આ આર્થિક ઉથલ પાથળ એટલે કે નાણાંનો ફેરફાર. કોઈ જગ્યાએ નાણાંનો પુરવઠો વધારે હોય, કોઈ જગ્યાએ નાણાંનો પુરવઠો ઓછો હોય. તો આજે પરિવર્તનો આયા કરે છે એ આર્થિક ઉથલ પાથળ થયા કરે છે, એ એક વ્યાપાર ચક્ર છે. બીજું પરિવર્તન એ વ્યાપાર ચક્રનો ધરી છે, મુખ્ય ભાગ કહેવાય. એની આસપાસ અર્થતંત્ર ફર્યા કરતું હોય છે અને
वस्तु हमेशा चाल्या करे छे। स्थगित रहेतो नथी। अत्यारे आपणे जोयुं हतुं के त्रण महीना सुधी आ तबक्को स्थिर थई गयो हतो। हवे पाछो ए तबक्को धीरे धीरे सारा परिणाम तबक्का तरफ गति करी रह्यो छे। तो शुं व्यापार तबक्को कोई तबक्को स्थिर रहे छे खरो? हमेशा फरियाज करे छे। એટલા માટે અહીંયા આગળ વ્યાપાર ચક્રમાં સારા અને ખરાબ તબક્કા આવ્યા કરતા હોય છે। બીજું છે વપરાશને કારણે परिवर्तन आव्या करे छे। जेम जेम वपराश थतो जाए, वपराशी चीज वस्तु बदलाती जाए, तेम तेम मांग मां परिवर्तन आव्या करे। एक तबक्को एवो होय के ज्यारे मात्र जीवन जरूरियाती चीज वस्तुओनी मांग मां वधारो होय। एक तबक्को एवो होई शके मौज शौकनी चीज वस्तुनी मांग मां वधारे होय। एक तबक्को एवो होई शके छे आर्थिक साधनों मूडी रोकाणनी मांग मां वधारो होई शके। तो आजे वपराशी वस्तुने कारणे वपराशने कारणे मांग मां परिवर्तन आव्या करता होय छे। अतिर छे व्यापार चक्र नी अंदर जे परिवर्तन आवे करे छे ए सरखा समयांतरे होता नथी। आनो कोई समयगाळो फिक्स होतो नथी। सारो तबक्को कदाच वधारे समय चाले के ओछो समय चाले, के खराब तबक्को वधारे समय चाले के ओछो समय पण चाले छे। एनो मतलब आज एक परिवर्तन आया तेनो समयगाळो कोई फिक्स होतो नथी। तो अहींया आगळ व्यापार चक्रमां जे तबक्काओ आया करे छे, जे परिवर्तनो आया करे छे, एनो फेरफारनो समयगाळो एक सरखो जोवा मळतो नथी। जोरो एक वार आवशे। આની પછી આપણે વ્યાપાર ચક્રના તબક્કા જોઈએ। આપણે આપણે વ્યાપાર ચક્રની વાત કરીએ તો વ્યાપાર ચક્રનો પહેલો તબક્કો છે તેજી।
તેજી એટલે શું? તો અહીંયા આગળ કોઈ પણ વચિત વસ્તુની માંગમાં વધારો થાય, જે સારો તબક્કો કહેવાય છે, કોઈ પણ ચીજ વસ્તુ હોય, ટકાઉ વસ્તુ હોય, બિન ટકાઉ વસ્તુ હોય, વપરાશી વસ્તુ હોય, એ કોઈ પણ વસ્તુની માંગમાં વધારો થાય છે. અને આ માંગમાં વધારો થાય એટલે વસ્તુનું વેચાણ વધે, અને વસ્તુનું વેચાણ વધે એટલે વધારે વેપારીઓ તે ધંધામાં આવવાનો પ્રયત્ન કરે. વેચાણ વધે છે, નફો વધે છે, નફો વધે છે એટલે નવા વેપારી ધંધામાં દાખલ થાય છે, કે મૂડીરોકાણ વધે છે. શું? એ ધંધામાં મૂડીરોકાણ વધે છે. મૂડીરોકાણ વધે એ સ્વાભાવિક છે કે રોજગારી પણ વધે. શું? એટલે રોજગારીનો દર પણ ઊંચો જતો જાય છે. એટલે પહેલો તબક્કો છે કે કોઈ પણ કારણોસર વસ્તુની માંગમાં વધારો થાય વધારો થયો, તેને કારણે બજારમાં તેજીની પરિસ્થિતિ ઉદ્ભવી કહેવાય. વસ્તુની માંગમાં વધારો થયો એટલે સારું પરિવર્તન, સારો તબક્કો, એને તેજી તરીકે ઓળખવામાં આવે છે. અને માત્ર આ એક પરિવર્તનને કારણે ક્યાં સુધી આ તબક્કો ચાલે છે? કે નફાનું પ્રમાણ વધે છે, અને નફાનું પ્રમાણ વધે એટલે મૂડીરોકાણ વધે, અને મૂડીરોકાણ વધે એટલે રોજગારી વધે છે. તેજીની પરિસ્થિતિમાં જોવા મળે છે આ વસ્તુ. ત્યારબાદ પરિસ્થિતિ આવી એટલે વેચાણ વધ્યું, માંગમાં વધારો થયો, હવે એના કારણે શું થયું? નફો વધ્યો. હવે એ નફો, વધારેલા નફાને આકર્ષાઈને નવા મૂડી રોકાણકારો આ ધંધામાં મૂડી રોકાણ કરે છે, અને એને કારણે અર્થતંત્રમાં મૂડીરોકાણ વધે. સ્વાભાવિક છે કે ધંધામાં મૂડીરોકાણ કરવા માંગતા હોય, એટલે નવો ધંધો સ્થાપવા માંગતા હોય, તેને કારણે ઉત્પાદનના સાધનોની માંગ વધશે. અહીંયા આગળ શું? તમારે કોઈ નવો ધંધો સ્થાપવો, એક સાથે એક કરતા વધારે લોકો, દાખલા તરીકે અત્યારે વાત કરીએ તો અત્યારે મકાન બાંધકામ ક્ષેત્રે તેજી જોવા મળે છે. ચલો મકાનો વેચાતા નથી અહીંયા આગળ, પણ મકાન બાંધકામ ક્ષેત્રે તેજી જોવા મળે છે, એટલે મોટા ભાગના લોકો તેમનું મૂડીરોકાણ આ મકાન બાંધકામ, નવા નવા મકાનો બાંધ્યા કરે છે. આપણે જોયું છે અહીંયા આગળ સાઉથ ઓપન ટાવરનો રાફડો પાક્યો છે, જ્યાં જોઈએ ત્યાં ટાવરે 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 ટાવર દેખાય છે. તેને કારણે થઈને રેતી, સિમેન્ટ, કપચે, શ્રમ આ બધા સાધનોની માંગમાં વધારો થયો. આ સાધનોની માંગમાં વધારો થાય તેની કિંમતમાં પણ વધારો થાય, એટલે શું થાય પછી? તબક્કે તેને કારણે શું થયું છે? જુઓ, સાધનોની માંગ વધે, તેની કિંમત વધે, તેને કારણે થઈને ઉત્પાદન ખર્ચ વધે છે. હવે ઉત્પાદન ખર્ચ વધ્યો તેથી નફો ઘટે છે. તેજીની પરિસ્થિતિમાં માંગ વધી એટલે નફો વધતો હતો, અને એ વધારે
નફાની અપેક્ષાએ વધારે લોકો એ મૂડીરોકાણ કરવા માંડ્યા એટલે અહીંયા આગળ નફો ઘટ્યો. હવે આ નફો ઘટે છે એટલે ધીરે ધીરે એની માંગ ઘટતી ગઈ એટલે વપરાશકારો ઘટતા દરે માંગ વધારે છે તેમની. શું જોઈએ તે પ્રમાણમાં તેજીની પરિસ્થિતિમાં જેટલી માંગ હતી એ તબક્કો પૂરો થઈ ગયો છે અને આ તબક્કો જ્યાં શરૂ થાય એ ઊંટની પરિસ્થિતિ છે. નવા મૂડીરોકાણકારો આકર્ષાય, સાધનોની માંગ કરે, સાધનો કામે લગાડે, ત્યાં સુધી તબક્કો છે. ત્યાં સુધીના તબક્કે આવતા 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 છેલ્લે એ પરિણામ આવી જાય છે કે માંગ ઘટતા દરે વધે છે અને એને કારણે જેને પછી ફરી પાછું બધું ઉત્પાદન ખર્ચ વધે છે અને માંગ ઘટતા દરે વધે છે. એટલે ઉત્પાદન ખર્ચ વધી ગયો, પાછો નફો ઘટી ગયો અને નફો ઘટ્યો એટલે ફરી આજે સમયકાળો જે છે સરખો સમયકાળો નથી. એટલે મૂડીરોકાણકારો જે છે એ નવા મૂડીરોકાણકારો ધંધામાં રોકાણ કરતા નથી. તેજીની પરિસ્થિતિ હતી એટલા ધ્યાનમાં રાખીને નવા મૂડીરોકાણો રોકાણ કરવાનો પ્રયત્ન કર્યો, રોકાણ વધારતા ગયે પણ આ સમય લાંબો ગાળો થતો ગયો એટલે માંગ ધીરે 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 કરતા ઘટતી ગઈ, ઉત્પાદન ખર્ચ વધતો ગયો એટલે ફરી પાછું મૂડીરોકાણ ઘટતું ગયું. સમય લાંબો ગાળો છે એટલે અને ફરી પાછી માંગ ઘટવા માંડી છે અને આ માંગ ઘટે છે એટલે પછી નવા મૂડીરોકાણકારો ધંધામાં આવતા નથી. એટલે ફરી પાછું નવું મૂડીરોકાણ થતું નથી એટલે રોજગારીમાં ઘટાડો થાય છે અને તેજી પછી આ તબક્કો ચાલ્યા કરે છે જેને કોટના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ એટલે કે આ એક વસ્તુથી આકર્ષાઈને વેપારી આવ્યા, વેપારી વધી ગયા, માંગ ઘટી ગઈ એટલે ફરી પાછી તબક્કો બદલાઈ ગયો. તો હવે જે તબક્કો આવે છે મંદીનો મંદી. શું થયું કે તેજી હતી એટલે મૂડીરોકાણ વધતું ગયું, નફો વધારે મેળવવાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા ગયા. એક તબક્કે રોજગારી વધી, પછી એવો તબક્કો આવ્યો એટલે કે મૂડીરોકાણ ઘટ્યા અને રોજગારી ઘટી અને ઘટતા દરે માંગ વધે છે ને પછી ત્રીજો તબક્કો એવો હોય છે કે માંગમાં ઘટાડો થાય છે. કોઈ પણ વસ્તુ સેવા ઉત્પાદનની માંગમાં ઘટાડો થાય છે, અસ્વાભાવિક છે. માંગમાં ઘટાડો થાય એટલે ઉત્પાદક વસ્તુ વસ્તુનું વેચાણ વધારવા માટે કિંમત પણ ઘટાડશે, કારણ કે ઉત્પાદનનો ભાવ થઈ ગયો છે એટલે એને કિંમત ઘટાડવી પડશે. હવે કિંમત ઘટાડશે એટલે નફો ઘટે, નફો ઘટે એટલે સ્વાભાવિક છે કે નવા રોકાણકારો ધંધામાં પ્રવેશશે નહીં. નવા રોકાણકારો ધંધામાં ના પ્રવેશે એટલે મૂડીરોકાણ ઘટે અને ફરી પાછું મૂડીરોકાણ ઘટે એટલે રોજગારી ઘટે અને રોજગારી ઘટીને બેકારીની સ્થિતિ પ્રવર્તે. એટલે શું થશે,
બેકારીની સ્થિતિ પ્રવર્તશે એટલે લોકોની આવકો ઘટે છે અને આવકો ઘટે એટલે ખરીદ શક્તિ ઘટે અને અહીં ખરીદ શક્તિ ઘટે એટલે કે માંગ ઘટે અને માંગ ઘટશે એટલે કેટલાક ઉત્પાદિત એકમો બંધ થાય એટલે મૂડીરોકાણકારો નવું મૂડીરોકાણ કરવા માટે ધંધામાં ઈચ્છા રાખશે નહીં એટલે એક તબક્કા પછી બીજો તબક્કો આવ્યા કરે છે એને કારણે એક તબક્કો એવો આવી જાય છે કે તેજીની પરિસ્થિતિમાંથી ઓટની પરિસ્થિતિ આવે છે અને એની પરિસ્થિતિમાંથી મંદી પરિસ્થિતિ આવે છે તો અહીં મૂડીરોકાણ ઘટતું જાય છે તો અહીં આવી રીતે વારાફરતી એક ભાઈ એક તબક્કો આવે છે પછી એક તબક્કો કેવો આવે છે કે સુધારણા આ તબક્કો વારાફરતી એક એક તબક્કાને આધારે અહીં આગળ એક એક તબક્કો આગળ જતો જાય તેજી ઓટ મંદી પછી એક સ્થિતિ એવી આવે છે કે બજારમાંથી જે ખરીદ શક્તિ ઘટી હતી ખરીદ શક્તિમાં નિરાશામય વાતાવરણ હતું તે વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળે છે સુધારો થાય છે અને ફરી માંગ વધવા તરફ પ્રયાણ થાય છે અને નફો વધે છે એટલે અત્યાર સુધી જે બેકારીની પરિસ્થિતિ ઊભી હતી એટલે બેકારીની પરિસ્થિતિ ઊભી થવાય હતી અને ત્યારબાદ પાછી સાધનોની માંગ વધે છે અને સાધનો કામે લાગે છે અને સાધનો કામે લાગે એટલે પાછી આવક વધે અને ફરી પાછી આવક વધે એટલે ખર્ચ વધે તો આવી રીતે વ્યાપારની અંદર આવા પરિવર્તનો હંમેશા ચાલ્યા જ કરતા હોય છે આનો કોઈ પણ સમયગાળો સરખો હોતો નથી કે નક્કી પણ હોતો નથી એટલે ધંધામાં કોઈ વખત તેજી મંદી આ બધું ચાલ્યા જ કરે છે એટલા જ માટે તેને આપણે વ્યાપાર ચક્રના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે તો અહીં આવી રીતે જે ધંધાની અંદર આર્થિક પરિવર્તનો આવ્યા કરે છે તેને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે અને ધંધામાં જો આવા પરિવર્તનો આવે તો જ અર્થતંત્ર ચાલે અને આવા પરિવર્તનો ન આવે તો ધંધો સ્થિર થઈ જાય મૂડીરોકાણ સ્થિર થઈ જાય અર્થતંત્ર સ્થિર થઈ જાય અને અર્થતંત્ર સ્થિર થઈ જાય તો કોઈ દેશ વિકાસ કરી શકે નહીં વિકાસ ન થાય તો લોકોનું જીવન ધોરણ સુધરે નહીં અને એટલા જ માટે એ જ સમાજમાં પરિવર્તન એ સંસારનો નિયમ છે એવી રીતે વ્યાપાર ચક્રની અંદર પણ ધંધાની અંદર પણ આર્થિક પરિવર્તનો આવવા જોઈએ અને એ આવતા હોય છે આજનો તમારો હોમવર્ક છે આ વ્યાપાર ચક્રના તબક્કા તૈયાર કરવા શું વ્યાપાર ચક્રના તબક્કા તૈયાર કરવા એ આજનો તમારો હોમવર્ક ખેરાઈ ગયું વિદ્યાર્થીઓ